તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વિવિધ બેઠકો પર કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાનો દોર શરૂ કર્યો છે. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉકલાડા તથા ચીમકુવા સહિતના બેઠકો માટે વિવિધ ગામોમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકોમાં તાપી જિલ્લાના પ્રભારી તરુણભાઈ વાઘેલા સહિતના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને પક્ષનું સંગઠન મજબૂત બનાવી આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તેવો પ્રયત્ન કરવાની હાકલ કરી હતી. પણ જે દિવસથી આ કાયદો અમલમાં આવશે તે દિવસથી એપીએમસી ખતમ થઈ જવાનો માર્કેટ. આજે આપણા ભીંડાનો ભાવ 500 રૂપિયા હોય તો તમને 700 રૂપિયા ને 800 રૂપિયામાં આવીને વધારે 200-300 રૂપિયા આપીને ઉદ્યોગપતિ ખરીદી જશે. પણ જે દિવસે માર્કેટ ખતમ થશે તે દિવસે આપણો કોઈ આવે પણ આ વખતે તો એક પણ ઇંચો મત કસો અંઠો જાય નહીં. ભાજપને વિચારમાં કે સંઘને વિચારમાં મત આપણે મોડા હંતાડીને ફરીએ છીએ. કોરોના મોકલાવો છો અને આ વિસ્તારની અંદર આટલી સરસ કામગીરી કરે છે એટલે પહેલાં તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અને આપ સૌ વતી આપણે વિનંતી કરું કે એઓને આપણા મનમનથી આખી દુનિયા જ્યારે મંદીમાં હતી ત્યારે આપણા કોંગ્રેસ પક્ષે સુરત જિલ્લાના પ્રમુખ પણ આપણા આનંદ ચૌધરીને બનાવ્યા. એના પછાડીનું કારણ એ છે કે જે સંગઠનની શક્તિ છે, જે લોકો સુધી પહોંચવાની જે તાકાત છે, એ તાકાત આપની વચ્ચે એ દેખાઈ રહી છે કે આપના લોકોની અંદર જે તાકાત ઉદ્ભવી છે એ આનંદ ચૌધરીની છે ને આનંદ ચૌધરીની જે તાકાત છે એ આપણી છે. ભરું છું પણ બાકીનો જે સમય બચે એ બાકીનો સમય આ બાજુનો જિલ્લો છે અને બાજુના જિલ્લાની અંદર હું આ બાકીનો સમય હું મારી પાર્ટી માટે કેવી રીતે આપી દીધું એની વ્યવસ્થા ગોઠવવાને કારણે આજે મને તમારી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાએ તમારા નિરીક્ષક તરીકે મને બોલતા ફરી પાછો કેમ કે કોઈ લોકસભાની ચૂંટણી નથી, કઈ વિધાનસભાની ચૂંટણી